હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. જેમ આપણે ડિસ્કસ કરેલું કે ભાઈ કોવિડ-19 કે રીતે જે લોકડાઉન જેવી સ્થિતિ છે અત્યારે આપણે, બરાબર, તો આપણે આપણા જે લેક્ચર્સ છે હવે ઓફલાઈન ની જગ્યાએ શું કરીશું, ઓનલાઈન લઈશું, બરાબર. અને એ આજથી શરૂઆત કરીએ છીએ આપણે. એનો તમારો પહેલો ટોપિક છે શાસ્ત્રીય ભાષાઓ, બરાબર. આપણે ઓલરેડી આગળ શાસ્ત્રીય ભાષાઓ વિશે ચર્ચા કરી ગયા છે. પરિભાષાને કેમ ભણીએ છીએ તો જુઓ, પહેલા તો શાસ્ત્રીય ભાષાઓ એટલે શું? તો જે ભાષાનું પ્રારંભિક સાહિત્ય 2000 થી 1500 વર્ષ જૂનું હોય તે ભાષાઓને આપણે શું કહીશું? શાસ્ત્રીય ભાષાઓ કહીશું, બરાબર. અને કેમ અત્યારે ચર્ચામાં છે? તો કે અત્યારે 93મું અખિલ ભારતીય મરાઠી સંમેલનનું આયોજન થયું, અહીંયા તમે વાંચી શકો છો, બરાબર. અને એમાં એની માંગ ઉઠેલી કે ભાઈ મરાઠી ભાષાને શું બનાવવામાં આવે? શાસ્ત્રીય ભાષા બનાવવામાં આવે, બરાબર. અત્યારે મરાઠી ભાષા કઈ જગ્યાએ છે? બંધારણની 8મી અનુસૂચિમાં, બરાબર. કેટલી ભાષાઓનો ઉપયોગ થાય છે તમારા માટે બરોબર જાતે તમારે શોધવાનું કે ભાઈ અત્યારે કેટલી ભાષાઓને બંધારણની 8મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવેલી છે, બરાબર. ચાલો, તો અત્યારે રાજ્યસભામાં એક બિલ પસાર કરવામાં આવ્યું, જેનું નામ છે કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય બિલ 2019, જેને આપણે કહીશું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીઝ બિલ 2019, બરાબર. અને શું છે આ બિલ? તો કે આ બિલ ને અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, જે અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યું છે. કયું છે અમેન્ડમેન્ટ? તો કે આ જે 3 એમએસ જે સંસ્થાઓ લખેલી છે, બરાબર, રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દિલ્હી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ દિલ્હી અને રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરુપતિ, આ 3 સંસ્થાઓને કોના હસ્તક સરકાર લેવા માંગે છે? કેન્દ્ર સરકારના હસ્તક, બરાબર. તો કેમ કેન્દ્ર સરકારને હસ્તક લેવા માંગે છે? શું કામ છે? કારણ કે સંસ્કાર સંસ્કૃત ભાષાને આગળ લઈ જવા માંગે છે. સંસ્કૃત ભાષા અત્યારે આપણને ખબર છે કે બોલચાલની ભાષા નથી રહી. સરકાર એના પર વધારે આગળ રિસર્ચ કરીને ભાષા લાંબો સમય માટે જીવતી હોય એના માટે 3 ભાષાઓને વધારે ગાઈડલાઈનમાં લાવવા માંગે છે. અને એટલા માટે આ 3 જે સંસ્થાઓ છે જે સંસ્કૃત ભાષા માટે કામ કરે છે, બરાબર, એને કેન્દ્ર સરકાર હસ્તક લાવવા માંગે છે. એના માટે આ બિલ તમારું લાવવામાં આવ્યું છે કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય 2019, બરાબર. હવે આને આપણે સવાલ ઉભો થઈ કે સંસ્કૃત અત્યારે શાસ્ત્રીય ભાષા છે કે નહીં, બરાબર. તો સંસ્કૃત અત્યારે શાસ્ત્રીય ભાષાઓમાં સમાવિષ્ટ છે, બરાબર. અત્યારે ભારતમાં કેટલી બી શાસ્ત્રીય ભાષાઓ છે? 6 શાસ્ત્રીય ભાષાઓ છે, બરાબર. અહીંયા લિસ્ટ આઉટ કરી દીધું. સૌથી પહેલી સાંસ્કૃતિક ભાષા જાહેર કરવામાં આવી કોના તરફથી? ભારતના એમએચઆરડી મિનિસ્ટ્રી તરફથી, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, જેને આપણે કહીએ માનવ વિકાસ અને સંસાધન મંત્રાલય, બરાબર. તો પહેલી આવી ભાષા જેને સાંસ્કૃતિક ભાષા બનાવવામાં આવી, બરાબર, અથવા તો શાસ્ત્રીય ભાષા બનાવવામાં આવી તે છે તમિલ, અને એનું વર્ષ છે 2004. સંસ્કૃત 2005 જાહેર કરવામાં આવી, કન્નડ 2008 જાહેર કરવામાં આવી, તેલુગુ 2008 જાહેર કરવામાં આવી, મલયાલમ 2013, અને ઓડિયા ભાષાને 2014, બરાબર. તો અત્યારે આપણી પાસે 6 એવી ભાષાઓ છે, બરાબર. તમિલ ક્યાં બોલાશે? તમિલનાડુ. સંસ્કૃત કઈ જગ્યાએ બોલાય છે? સંસ્કૃત જોવા જઈએ તો બોલચાલની ભાષા નથી. કન્નડ ક્યાં બોલાશે? કર્ણાટકમાં. તેલુગુ, તમિલનાડુ, સોરી, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, બરાબર. મલયાલમ કેરેલા, અને ઓડિયા ક્યાં બોલાશે? ઓરિસ્સા, બરાબર. આ ઉપરાંત પગેલી જે ક્યાં બોલાય છે? પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં, બરાબર. પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ તમિલ બોલાય. પુડુચેરી આજ કેટલાક ભાષાઓમાં બીજી કઈ ભાષા બોલાય છે? ફ્રેન્ચ ભાષા અથવા તો મલયાલમ, બરાબર. મલયાલમ જે કેરેલાની ભાષા છે, બરાબર. તો આ 6 ભાષાઓ અત્યારે સ્થાન મળેલું છે શાસ્ત્રીય ભાષાઓ. હવે આપણને સવાલ થાય કે ભાઈ કેમ આ 6 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ બોલાવવામાં આવ્યું? ગુજરાતી કેમ નથી? મરાઠી કેમ નથી? બંગાળી કેમ નથી? બરાબર. આ બધી ભાષાઓ બંધારણની 8મી અનુસૂચિમાં છે, પણ 8મી અનુસૂચિ અને શાસ્ત્રીય ભાષાઓનો ફરક છે, બરાબર. હવે શાસ્ત્રીય ભાષા કોઈ ભાષાને બનાવી વધારેની પૂર્વ જરૂરિયાત શું છે, બરાબર? તો કે એ નક્કી કોના દ્વારા કરવામાં આવશે? સાંસ્કૃતિક મંત્રાલય એના નિર્દેશો આપ્યા છે, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા એના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે, એની ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, બરાબર. પહેલું છે કે ભાઈ જે કોઈ પણ ભાષા લઈ લો, માની લો કે તમિલ, બરાબર. તો તમિલનું પ્રારંભિક સાહિત્ય જ્યારે બન્યું હશે, બરાબર, એ કેટલા વર્ષ જૂનું હોવું જોઈએ? 1500 થી 2000 વર્ષ જૂનું હોવું જોઈએ, બરાબર.
એજ રીતે કોઈ પણ ભાષાનું પ્રારંભિક સાહિત્ય જો 15 થી 2000 વર્ષ જૂનું હોય તો એને સાંસ્કૃતિક અથવા તો શાસ્ત્રીય ભાષા બનાવવાની ગણતરીમાં લઈ શકે. બરાબર. બીજું છે સાહિત્યના કોઈ હિસ્સા, બરાબર, સમ પાર્ટ ઓફ ધી લિટરેચર. હાલના ભાષાના બોલનારા પર અત્યારે નેટિવ સ્પીકર છે તેના દ્વારા સાહિત્યનો એક અભિન્ન વારસો માનવામાં આવતો હોય. બરાબર. જેમ આપણે જો સંસ્કૃત ભાષાને અને રામાયણ કેમ આપણા સાહિત્યનો એક અભિન્ન હિસ્સો માનીએ છીએ, કારણ કે લખાયેલા શેમાં છે, સંસ્કૃત ભાષામાં. બરાબર. ત્રીજું છે અન્ય કોઈ ભાષા પરથી સાહિત્યિક વારસો મેળવતા. બરાબર. કોઈ એક ભાષા એક બીજી ભાષા પરથી પોતાની સંસ્કૃતિ ભાષાને કોપી કરેલું હોવું જોઈએ નહીં. તો તમે એને ગણી શકો કે ભાઈ એને શાસ્ત્રીય ભાષા તરીકે આપણે ગણતરીમાં લેવાનું છે. બરાબર. એના પછી છે હાલની ભાષા અને સાહિત્યિક ભાષામાં લેખિતો ફેરફારો. જુઓ, આપણને ખબર છે કે ભાઈ 2000 વર્ષ પહેલા કોઈ ભાષા બોલાતી હતી, સેમ ટુ સેમ ભાષા આજે નહીં બોલાતી હોય. બરાબર. તો એના પ્રૂફ તરીકે શું હોવું જોઈએ કે ભાઈ હાલની ભાષા અને સાહિત્યિક ભાષામાં લેખિતો ફેરફાર હોવું જોઈએ. આટલી શરતો જો પૂરી થાય તો સાંસ્કૃતિક મંત્રાલયના નિર્દેશોને આધારે એમએચઆરડી નક્કી કરશે કે ભાઈ આ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવો કે નહીં. બરાબર. અને અત્યારે જો મેં તમને પહેલા જ કે કેમ ચર્ચામાં છે, તો કે મરાઠી ભાષાના જે લોકો છે, મરાઠી ભાષાના નેટિવ સ્પીકર્સ જે છે, તે લોકો વાત કરે છે કે ભાઈ મરાઠીને શું બનાવવામાં આવે, શાસ્ત્રીય ભાષા બનાવવામાં આવે. બરાબર. અને આમાં ક્યાં પુનરાવર્તિત કરવામાં આવી છે, ક્યાં રિપીટ કરવામાં આવી છે, તો કે 93માં અખિલ ભારતીય મરાઠી સંમેલનમાં. બરાબર. જે અત્યારે તાજેતરમાં આવ્યો છે. હવે શાસ્ત્રીય ભાષા જાહેર થવાના ફાયદા શું છે? બરાબર. તો કે દર વર્ષે 2 આંતરરાષ્ટ્રીય પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે. કોના દ્વારા? એમએચઆરડી દ્વારા. તમારા માટે હોમવર્કમાં કે ભાઈ એમએચઆરડી આપણા હાલના મંત્રી કોણ છે? આપણા માનવ વિકાસ સંસાધન મંત્રી અત્યારે કોણ છે? તમારે જાતે સુધીને લખવાનું. બરાબર. બીજું છે ભાષાના વિકાસ, બચાવ અથવા તો સંવર્ધન માટે વિશેષ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા. બરાબર. કેન્દ્ર સરકાર અલગથી ફંડની પાનવણી કરશે. જે જે ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓમાં સમાવેશ કરવામાં આવી છે તે ભાષાઓના વિકાસ માટે, બરાબર, એના બચાવ માટે, એને આગળ લઈ જવા માટે અને એમના વિકાસ માટે, બરાબર, કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. ફંડ પણ પૂરું પડશે, કેન્દ્ર સરકાર પૂરું પડશે. બરાબર. અને ત્રીજું છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પાઠ્યક્રમમાં સહાય કરવાનું છે. બરાબર. કોઈ રાજ્ય સરકાર જો ઈચ્છતી હોય કે ભાઈ અમારે કોઈ જૂનું સાહિત્ય કોઈ જગ્યાએ એડ કરવું છે અમારા રાજ્યમાં અમારા સાહિત્યને, તો એના માટે પણ યુજીસી કન્સિડરેશનમાં લેશે. આટલા ફાયદાઓ મળશે જો કોઈ ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરવામાં આવે. બરાબર. પહેલી સમજ બધાને. ચાલો, આમાં કોઈ પણ ડાઉટ હોય તમે સાઇટ પર નોટ કરીને રાખી શકો છો. જ્યારે આપણે મળીએ ફેસ ટુ ફેસ ત્યારે આપણે એ ડાઉટને, બરાબર, ત્યારે આપણે એ ડાઉટને ક્લાસમાં ફરી પાછું ડિસ્કસ કરીને સોલ્વ કરીશું. બરાબર. ચાલો. એના પછી શાસ્ત્રીય ભાષાઓ પછી આપણો બીજો ટોપિક છે આજનો કોવિડ-19. બરાબર. આપણે ઓલરેડી જે જે પ્રમાણે અપડેટ આવતી હતી તે પ્રમાણે આપણે એને ભણતા ગયા. બરાબર. થોડું રિવાઇઝ કરી દઈએ. બરાબર. ચાલો. WHO દ્વારા શું નામ આપવામાં આવ્યું છે? જે નવો વાયરસ આવ્યો છે તેને કોવિડ-19, કોરોના વાયરસ ડિઝીઝ 2019. અને આ વાયરસનું નામ શું છે? SARS-CoV-2. બરાબર. આપણે વસ્તુ સમજો, રોગનું નામ છે કોવિડ-19 અને વાયરસનું નામ છે SARS-CoV-2. બરાબર. જે છે એ છે તમારો વાયરસ. બરાબર. સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ, વિચ મીન્સ SARS-CoV-2. બરાબર. આ યાદ રાખવાનું. જીપીએસસી તમને આ ફરક પૂછી શકે કે ભાઈ વાયરસનું નામ શું હતું. નીચે તમને કોઈ કોવિડ-19 કે SARS-CoV-2 તો તમારે જવાબ શું લખવો પડે? SARS-CoV-2. એપિસેન્ટર આપણને બધાને ખબર જ છે ક્યાં હતું? વુહાન, ચાઇના. બરાબર. વુહાન થી આપણને શું યાદ આવશે? બીજી ભારત અને ચાઇનાની ઇન્ફોર્મલ સમિટ. બીજી સમિટ ક્યાં યોજાઈ? તો એ યોજાઈ તમારી મહાબલીપુરમ ચેન્નઈમાં.
બરાબર જ્યારે બુહાર આપણે કેમ યાદ કરેલું તો કે જે ફર્સ્ટ ઇન્ડિયા છે એની ઇન્ફોર્મલ સમિટ બરાબર તે યોજાયેલી બુહાર ચાઇનામાં બરાબર અને બુહાર ચાઇનામાં કેમ આ સમિટ યોજવામાં આવેલી 2018માં અને આ યોજાયેલી તમે 2019માં બીજી બરાબર તમને જે ડોકલામ ઇસ્યુ થયેલો ત્યારે શી જિનપિંગ અને મોદીએ ભાઈ એવું નક્કી કર્યું કે ભાઈ જો એશિયાના આટલા બે મોટા દેશો એક નાની બોર્ડર માટે તો આ સામસામે રહી જાય યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જી બરાબર તો આપણી જે ઇકોનોમી પર આપણે જે પ્રમાણે ડિપેન્ડન્ટ છે આપણે સંબંધો સુધારવાના સાઉથ એશિયાના વિકાસ માટે બરાબર તો એ શક્ય બને એટલે એટલે આપણા મિત્રોની જેમ એકબીજા સાથે બહુ ઇન્ફોર્મલ કોઈ અધિકારીઓની અનુપસ્થિતિમાં જેમ કે દોસ્તાર પણ હોય એ રીતે આપણે મળીશું અને ત્યારે એ સમયને શું નામ આપવામાં આવ્યું તૈયાર કરવામાં આવશે બરાબર ચાલો આપણે કોવિડ 19 જે ડિઝીઝ છે બરાબર કોરોનાનો જે રોગ છે કોરોના વાયરસનો જે રોગ છે તેને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યો છે બરાબર પેન્ડેમિક એટલે શું મહામારી બરાબર અને પેન્ડેમિક સિવાય બીજા તમને બીજા શબ્દો કીધેલા બરાબર તે શબ્દો કયા છે આઉટબ્રેક અને એપિડેમિક બરાબર જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારમાં અથવા તો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં અથવા તો શહેરમાં જ્યારે કોઈ રોગ ફેલાય ત્યારે એને શું કહેવાશે આઉટબ્રેક કહેવાશે ઉપરોક્ત બરાબર એ જ રોગ જ્યારે એક ક્ષેત્રથી વધી એક રાજ્યમાં અથવા તો એક દેશમાં ફેલાય ત્યારે એને શું કહેવાશે એપિડેમિક અને પેન્ડેમિક ક્યારે કહેવાશે જ્યારે એક ખંડ કરતા વધારે અથવા તો એક દેશ કરતા વધારે એના વાયરસ જ્યારે લોકોને ભોગ બનાવે ત્યારે એને શું કહેવાશે પેન્ડેમિક મહામારી હવે શું કારણ હતું કે પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યું બરાબર તો કે કોરોના વાયરસ નો જો મોર્ટાલિટી રેટ એટલો વધારે નથી કોરોના વાયરસ નો મોર્ટાલિટી રેટ 1% કરતા પણ ઓછો છે મોર્ટાલિટી રેટ એટલે મૃત્યુ દર બરાબર મૃત્યુ દર 1% કરતા પણ ઓછો છે છતાં કેમ બધા દેશો આટલા ગંભીર રીતે એના પર કાર્ય કરે છે કારણ કે હજુ સુધી આપણી પાસે એની વેક્સિન એની રસી ઉપલબ્ધ નથી બરાબર હવે જ્યારે રસી ઉપલબ્ધ નથી અને કોરોના એનું ઝડપથી ફેલાઈ રહ્યું છે બહુ કન્ટેજિયસ ચેપી રોગ છે બરાબર અને એ દેખાતો નથી બરાબર તો એને લીધે એટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે કે વસ્તીને વસ્તીને લાખો લોકોને ધીરે 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 સંક્રમિત કરતો જાય છે બરાબર અને જો માણસની ઇમ્યુન શક્તિ છે એની રોગ પ્રતિકારક શક્તિ છે જો થોડી પણ નબળી હોય તો આ રોગ શું કરશે એનો મૃત્યુ થવાના ચાન્સીસ છે એટલા માટે સરકારો ગભરાઈ છે અને તાત્કાલિક પગલાં લેવાના છે જેમ આપણે અત્યારે જોઈએ છે કે લોકડાઉનની સ્થિતિમાં ઘણા બધા દેશોમાં સર્જાઈ રહ્યું છે તે જ કારણ છે કે ઘણા બધા દેશો છે વિકસિત દેશો છે એ પણ અત્યારે એની રસી પર કામ કરી રહ્યા છે બરાબર હવે વિશ્વમાં શું અસર પડી છે કોરોના વાયરસની આપણને ખબર જ છે કે કઈ જગ્યાએ સૌથી ફર્સ્ટ અફેક્ટેડ છે ચીન ઇટલી સ્પેન અને યુરોપના ઘણા બધા દેશો બરાબર એક્સપોનેન્શિયલી વધતા જાય છે બરાબર આજે 100 હોય તો કાલે 200 થઈ ગયા 400 થઈ ગયા 800 થઈ ગયા આ રીતેના પેશન્ટ આ દેશોમાં વધતા જાય છે બરાબર ઇકોનોમિક સ્લોડાઉન આપણને ખબર છે કારણ કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો જે બિઝનેસ છે તે ઠપ પડેલો છે બરાબર એને લીધે ઇકોનોમિક સ્લો ડાઉન છે બરાબર એવિએશન અને ટુરિઝમ ક્ષેત્ર પર અસર છે આપણને ખબર છે કે ભારતે અને બીજા ઘણા બધા દેશો સૌપ્રથમ કોની સામેની ફ્લાઇટ બંધ કરી દીધી ચાઇના સાથે જેમ 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 વાયરસ ફેલાતો ગયો દુનિયાના ઘણા બધા દેશો પોતાના નાગરિકો સિવાય અન્ય નાગરિકોને પોતાના દેશમાં આવવાથી રોકવા લાગ્યા બરાબર ભારતે ઓલરેડી યુરોપના તમામ દેશો ચીન અને બીજા ઘણા બધા દેશો ફિલિપીન્સ છે થાઈલેન્ડ છે સિંગાપોર છે ઘણા બધા દેશો સાથે આપણી સરકારે જે આપણી એવિએશન સુવિધા હતી તેને શું કરી દીધી છે બંધ કરી દીધી છે બરાબર એવિએશન પર અસર પડી છે અને એવિએશન એટલે ટુરિઝમ પર અસર પડી છે બરાબર માર્ચ એપ્રિલ મહિનામાં ટુરિઝમ સૌથી વધારે આવતું ભારત એને લીધે ટુરિઝમ અત્યારે કેટલું રહી ગયું છે માત્ર ને માત્ર 15% કારણ કે બધી ફ્લાઇટ આપણે શું કરી દીધી છે બ્લોક કરી દીધી છે કોઈ પણ ફોરેન ની જે આપણા વિઝા હતા બરાબર એ વિરુદ્ધ વિઝા ને શું કરી દેવામાં આવ્યા છે રદ કરી દેવામાં આવ્યા છે એના પછી છે
અત્યારે આજના સમાચાર છે બરાબર કે ભાઈ યુએસએ માં જે મેલેરિયાની દવા જે છે બરાબર છે ખબર છે કે મેલેરિયા નો રોગ થાય ત્યારે મેલેરિયાની દવા વેક્સિન આપી બરાબર એ દવાને પ્રાયોગિક ધોરણે વાપરવાની મંજૂરી આપવામાં આવી છે યુએસ ની સેનેટે પ્રાયોગિક ધોરણે મેલેરિયાની દવાને કોરોના પેશન્ટ પર વાપરવાની મંજૂરી આપવામાં આવી છે અમુક દેશોમાં ભારત શું કરે છે ત્યારે એચઆઈવી એઇડ્સ માટેની જે દવા છે એન્ટી એચઆઈવી વેક્સિન છે તેને આપણે પ્રાયોગિક ધોરણે દર્દી ઉપર વાપરીએ છીએ બરાબર અને ભારતમાં એવા કિસ્સા છે કે 30 લોકો ઓલરેડી સુધી થઈ ગયા છે સાજા થઈને બહાર નીકળી ચૂક્યા છે જેમની ઉપર 30-35 વર્ષની હોય જેમની રોગ પ્રતિકારક શક્તિ બહુ સ્ટ્રોંગ હોય તે લોકો બરાબર એટલે જો આપણે પહેલા સ્થિતિ જો મૃત્યુ દર એટલો વધારે નથી બરાબર અત્યારે આપણી પાસે વેક્સિન નથી એટલા માટે વેક્સિન નથી એટલા માટે આપણે આને આ વાયરસથી બધા દેશો ગભરાઈ રહ્યા છે બરાબર એટલે ભારત પણ જો સતત આઈસીએમઆર સંસ્થા છે આપણી પાસે બરાબર ડિટેલ આપણે ભણેલા છે બરાબર તો આ આઈસીએમઆર અત્યારે રિસર્ચ ચાલુ છે અન્ય સંસ્થાઓ સાથે ભણીને કે આપણે કઈ રીતે જલ્દીથી જલ્દી વેક્સિન શોધી શકીએ બરાબર WHO જો સત્તાવાર ને કોઈ પણ દવાને એની સત્તાવાર દવા તરીકે જાહેર કર્યું નથી આ માત્ર યુએસએ ની વાત છે કે મેલેરિયા દવા આપવામાં આવે છે બરાબર ચાલો ભારત પર શું અસર થઈ રહી છે આપણને ખબર છે ઓલરેડી આપણી ઇકોનોમી ડાઉન હતી ઇન્ડિયા છે સોરી ભારત અને સોરી યુએસએ અને ઈરાનના વોર કાઇન્ડ ઓફ સિચ્યુએશન લીધે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી તમારા હોર્મોઝની સમુદ્ર દુનિયામાં ચાઇના અને યુએસએ વચ્ચે જે ટ્રેડ વોર ચાલતું હતું એને લીધે ભારતની ઇકોનોમી સ્લો ડાઉન હતી બેરોજગારીનો દર વધારે હતો ઉપરથી આપણને શું મળી ગયું છે અને કોરોના વાયરસ બરાબર તો એને લીધે આપણી ઇકોનોમી પણ અત્યારે કેવી ચાલે છે આપણે જોઈએ છીએ કે શેર માર્કેટ છેલ્લા બે અઠવાડિયા સતત કેવું જાય છે નીચે જાય છે બરાબર કેમ એવું જાય છે કારણ કે ઘણી બધી જગ્યાએ લોકડાઉન ની પરિસ્થિતિ છે મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ છે સર્વિસ સેન્ટર આખું બંધ છે બરાબર તો એને લીધે શેર માર્કેટ ડાઉન જાય છે એકદમ નિરાશાનો માહોલ છે બરાબર અને આ શેર માર્કેટને શું કહેવાય બેર શેર માર્કેટ કહેવાય અને જ્યારે તેજીમાં ઉપર જતો હોય ત્યારે શું કહેવાય બુલ શેર માર્કેટ કહેવાય બરાબર તો બુલ અને બેર અંગે કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખવાના અત્યારે ડાઉન જાય છે એટલે બેર છે અત્યારે વેચવાને નીકળે છે બરાબર લોકો પોતાના શેર વેચવા પાડે છે કર્ણાટકમાં બેંગ્લોરમાં બીજું દિલ્હીમાં બરાબર અને એક રાજસ્થાન અને પંજાબમાં નોંધાયેલો છે તો ચાર મોત આવી રીતે આપણે ભારતમાં ઓફિશિયલી આધિકારિક રીતે નોંધાયેલા છે ગુજરાતમાં 5થી વધુ લોકો સંક્રમિત છે બરાબર મોતની સંક્રમિત છે બરાબર આજના દિવસ પ્રમાણે એઝ ઓન 28 માર્ચ બરાબર 5થી વધુ લોકો સંક્રમિત છે જેમાં એક કેસ આપણને સુરતમાં પણ હમણાં જોવા મળેલો કાલે જ આપણને ખબર પડી હતી બરાબર ભારત સરકારની તૈયારીઓ શું છે બરાબર આપણને ખબર છે કે ભારતની વસ્તી 135 કરોડ રૂપિયા છે અને તમે જો રિપોર્ટ વાંચો તો આપણું જે વસ્તીનું ઘનત્વ છે બરાબર તો આપણે ત્યાં એવરેજ સમગ્ર ભારત દેશમાં 464 લોકો પ્રતિ વર્ગ કિલોમીટરમાં રહે છે 464 લોકો પ્રતિ વર્ગ કિલોમીટરમાં તો આ કેટલો ઝડપથી ફેલાય છે તે તમે વિચારી શકો ઇટલી સ્પેનમાં સંક્રમિત કરી શકે લોકોને તમારે ધ્યાનમાં રાખવું બરાબર જો ભારત સરકારે શું કર્યું છે કોલર ટ્યુન વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી છે કયા મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કોલર ટ્યુન જાગૃતતા કોલર ટ્યુન સ્ટાર્ટ કરવામાં આવી છે બરાબર જે કોવિડ-19 વિશે જાગૃતિ આપે છે એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને લેટેસ્ટ જાણકારી છે કે બધી જે ફ્લાઇટ છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ તેને શું કરી દેવામાં આવી છે બ્લોક કરી દેવામાં આવી છે બરાબર દેશના ઘણા બધા શહેરોમાં ઘણી બધી લોકલ ઓથોરિટીઝે ધારા 144 લગાવી દીધી છે ધારા 144 એટલે 5 કરતા વધુ લોકો ભેગા થઈ શકે નહીં બરાબર 5 કરતા વધુ લોકોના ભેગા થવાના સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે મહારાષ્ટ્ર છે દિલ્હી છે જેવા મોટા મોટા શહેરોમાં તો
જીમ થિયેટર સિનેમાઘરો આ બધી જ વસ્તુઓ મોલ્સ બધું શું કરી દેવામાં આવ્યું છે ટોટલી બંધ કરી દેવામાં આવ્યું છે હોમ ક્વોરન્ટાઇનની સલાહ આપવામાં આવે છે જે ભારતીય નાગરિકો બહારથી આવે છે જે જે ફ્લાઇટ્સ થ્રુ એ લોકો આવે છે બરાબર તો એ લોકોને હોમ ક્વોરન્ટાઇનની સલાહ આપવામાં આવે છે હોમ ક્વોરન્ટાઇન એટલે 14 થી 27 દિવસના સમયગાળા માટે પોતાની જાતને પોતાના પરિવારથી અને સમાજથી સોશિયલ ડિસ્ટન્સિંગ બરાબર સામાજિક રીતે ફિઝિકલી રીતે કોઈની પણ નજીક જવું નહીં બરાબર તો એ રીતે હોમ ક્વોરન્ટાઇનની એ લોકોને સલાહ આપવામાં આવી છે બરાબર એના પછી છે પીએમયુ રાષ્ટ્રને સંબોધન જે કાલે કઈ તારીખે તો એ 19મી માર્ચના રોજ બરાબર 19મી માર્ચના રોજ પીએમએ જન કર્ફ્યુની સલાહ આપવામાં આવી છે જે ખાસ તમારે યાદ રાખવાનું જનતા કર્ફ્યુ બરાબર ક્યારે થશે આ જનતા કર્ફ્યુ 22મી માર્ચના રોજ અને એનો સમયગાળો કયો હશે સવારે 7થી રાત્રે 9 વાગ્યા સુધી બરાબર અને જનતા કર્ફ્યુ જો કેમ કરવામાં આવ્યો છે કે જેથી કરીને વાયરસ 12 કલાકથી વધુ જીવતા નથી રહી શકતા તો જો લોકો બધા પોતાના ઘરમાં ભરાઈને રહેશે હોમ ક્વોરન્ટાઇન રહેશે બરાબર તો આ સમયગાળામાં મોટા ભાગના વાયરસ જે છે તે સુધી જશે જમીનમાં બેસી જશે એટલે સંક્રમણનો જે ભય છે બરાબર તે શું થશે ઓછું થઈ જશે અગત્યનું આપણે ભણવાનું છે કે ભાઈ 7 દેશોની વિડીયો કોન્ફરન્સ થઈ હતા 3 દિવસ પહેલા બરાબર અને શું હતું ચાલ પહેલા થોડું સાર્ક વિશે આપણે ભણી લઈએ રિવિઝન કરી લઈએ સાર્ક એટલે શું છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન બરાબર સાઉથ એશિયાના 8 દેશોનું બનેલું આ સંગઠન છે બરાબર એની સ્થાપના કઈ છે તમારા માટે મુંબઈ સ્થાપના અને હેડક્વાર્ટર બરાબર સ્થાપના અને હેડક્વાર્ટર ક્યાં ક્યાં છે તે તમારે જાણીને લખવાનું તમારે નોટમાં કયા કયા 8 સભ્યો છે ભારત શ્રીલંકા અફઘાનિસ્તાન નેપાળ ભૂટાન માલદીવ અને બાંગ્લાદેશ આપણને ખબર છે આપણા માટે કઈ રિવિઝન છે બરાબર ચાલો કેમ આ વિડિયો કોન્ફરન્સિંગ કરવા માટે કોના દ્વારા ગઈ કરવા માંગી ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અને પહેલ બરાબર એનો મુખ્ય હેતુ એ હતો કે ભાઈ સાતના દેશોમાં કોવિડ-19 ને લડવા માટે દેશોએ કેટલી તૈયારી કરી છે કઈ રીતના કોવિડ-19 ને આપણે કોમ્બેટ કરી શકીએ તેની તૈયારીઓ ચકાસવાનો અને એના વિશેની વિસ્તૃત ચર્ચા કરવાનો બરાબર આ બધા દેશોના જે રાષ્ટ્રાધ્યક્ષો હેડ ઓફ ધ સ્ટેટ્સ પ્રાઇમ મિનિસ્ટર હોય કે રાષ્ટ્રપતિ જે જે દેશની જે પ્રમાણે સિસ્ટમ છે તે પ્રમાણે બધા જ લોકોએ આ સંમેલનમાં કોન્ફરન્સમાં ભાગ લીધો એકમાત્ર પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરમાં ભાગ લીધો નથી પાકિસ્તાન તરફથી તેમના આરોગ્ય મંત્રીમાં ભાગ લીધો હેલ્થ મિનિસ્ટર બરાબર ઇમરાન ખાન એ આવેલા અને એમના આરોગ્ય મંત્રી આવેલા બરાબર અને આમાંથી એક અગત્યની વાત આપણે ધ્યાનમાં રાખવાની કે ભારત તરફથી કોવિડ-19 ને કોમ્બેટ કરવા માટે 7 દેશોને $10 મિલિયનની સલાહ કરવા ના $10 મિલિયનની મદદ કરવા આવી છે બરાબર એક ઇમરજન્સી ફંડ રિલીઝ કરવામાં આવ્યું છે જે કેટલી રકમ છે લગભગ 74 કરોડ રૂપિયા બરાબર આ ઉપરાંત જે સંમેલન પ્રધાનમંત્રી કા રાષ્ટ્રને સંમેલન કર્યું રાષ્ટ્રને સંબોધન કર્યું એમાં એક અગત્યની જાહેરાત છે કે ફાઇનાન્સ મિનિસ્ટરની અધ્યક્ષતામાં નિર્મલા સીતારમણ વિત્ત મંત્રીની અધ્યક્ષતામાં એક રેપિડ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને આ રેપિડ ટાસ્ક ફોર્સમાં ઇકોનોમિકના નિષ્ણાતો હશે કેબિનેટના બીજા હોમ મિનિસ્ટર્સ હશે એ લોકો શું ચર્ચા કરશે શું નક્કી કરશે કે ભાઈ કોવિડ-19ને નિપટવા માટે ભારતે એક્સ્ટ્રા કેટલા ફંડની જરૂર છે આપણને ખબર છે કે ઘણી બધી જગ્યાએ ઓફિસિસ બંધ છે એને લીધે જે કારીગરો છે લોકોનો પગાર નહીં થવાય એ જોવાનું બધું કામ શું કરશે આ ટાસ્ક ફોર્સ કરશે બરાબર તો આ વાત થઈ તમારી બધી કોવિડ-19 વિશે બરાબર ચાલો ચાલો હવે આપણે જે ભણીએ છીએ તે પણ કોવિડ-19 ને રિલેટેડ છે બરાબર આપણે હમણાં આગળ ભારતની ભારત સરકારની તૈયારીઓ વિશે વાત કરી બરાબર અને જો તમે WHO નો એક ઓફિશિયલ લેટર આવ્યો અને તમે WHO ભારત સરકારની પ્રશંસા કરી છે બરાબર કે યુરોપની સરકારો કરતાં પણ ભારત સરકાર રોકવા માટેના ત્વરિત પગલાં લઈ રહ્યું છે તો ભલે ભારતમાં ફેલાયો નથી અત્યારે ભારતમાં કોવિડ-19 જે છે તે કયા સ્ટેજમાં છે સ્ટેજ 2માં છે બરાબર સ્ટેજ 2 એટલે હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશન વાળો જે આપણો સમુદાયમાં સમુદાય સંક્રમિત થાય તેવો તબક્કો હજુ આપણે ત્યાં આવ્યો નથી બરાબર જેટલા પણ કેસીસ છે તે વિદેશ
ભરતીઓ છે તેમાં આપણને જોવા મળે છે. બરાબર, ડબ્લ્યુએચઓ કીધું કે ભાઈ તમે પાણી કલાક પાર બાંધી દીધી છે. બરાબર, ભારત સરકારે કે આટલા સ્ટ્રીક્ટ પગલાં લેવા મળે છે. બરાબર, કેમ લેવા મળે છે? સરકાર પાસે એવા કયા નિયમો છે જેની અંતર્ગત તમે બધું લોકડાઉન જુઓ છો, બધા દુકાનો બંધ કરાવવામાં આવે છે? બરાબર, લોકશાહીમાં સરકાર ગમે તે રીતે તમારી દુકાન બંધ નહીં કરાવી શકે. આપણા સંવિધાનમાં એના માટે બે જોગવાઈ છે. પહેલો એક્ટ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, આપદા પ્રબંધન અધિનિયમ. બરાબર, આપદા પ્રબંધન અધિનિયમ 2005. આ નિયમ શું કહે છે? બરાબર, તો આ નિયમ પહેલા તો કોણે લાગુ કર્યો છે તમે સમજી લો. એક નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી બનાવી છે. બરાબર, કેબિનેટની, સરકારે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, અને એના ચેરમેન કોણ છે? તે છે તમારા કેન્દ્રીય ગૃહ સચિવ. કેન્દ્રીય ગૃહ મંત્રી નહીં, કેન્દ્રીય ગૃહ સચિવ. એ કોઈ આઈએએસ ઓફિસર હશે. બરાબર, કેન્દ્રીય ગૃહ સચિવ. તમારા માટે હોમવર્કમાં કે ભાઈ કેન્દ્રીય ગૃહ સચિવ નું નામ તમારે શોધવાનું છે. હાલના આપણા કેન્દ્રીય ગૃહ સચિવ કોણ છે? જે પણ કેન્દ્રીય ગૃહ સચિવ હશે તે હોદ્દાની હોય, ઓકે, ઇન ઓફિશિયલ ચેરમેન હશે. બરાબર, કોણ? નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, એનઈસી. આ એનઈસી એવું નક્કી કર્યું છે કે ભાઈ ભારતના તમામ જેટલી પણ જગ્યાએ કેન્દ્ર સરકારના નિયમો લાગુ પડી શકે એટલી જગ્યાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 નો સેક્શન 10 લાગુ કરી દેવામાં આવશે. બરાબર, અને શું કહે છે આ નિયમનો સેક્શન 10? તો કે મહામારીથી લડવા માટેની તૈયારીઓની જાંચ કેન્દ્ર સરકારનો કોઈ પણ અધિકારી, ભલે એને જ્યુરિડિક્શનમાં નહીં હોય તો પણ ગમે ત્યાં જઈને કરી શકશે. માની લો કે દિલ્હીનો કોઈ અધિકારી આપણે ત્યાં સુરતમાં આવીને જાંચ કરવા ઈચ્છે, તો આ એક્ટના સેક્શન 10 અંતર્ગત, આ એક્ટના સેક્શન 10 અંતર્ગત એ પોતાના અધિકારથી ઉપર ઉઠીને આ નિયમ એને અધિકાર આપે છે. આ નિયમનો સેક્શન 10 કે ભાઈ કોઈ દિલ્હીનો અધિકારી છે છતાં પણ સુરતની કોઈ હોસ્પિટલમાં જઈને સુરતના સ્થાનિક પ્રશાસને શું તૈયારીઓ કરી છે તે તમે જાણી શકો. બરાબર, કેમ આવું જરૂરી છે? કારણ કે આ મહામારી WHO દ્વારા જાહેર કરવામાં આવી છે કે બહુ રેપિડલી ફેલાઈ રહી છે, બહુ ઝડપથી ફેલાઈ રહી છે. બની શકે કે સ્થાનિક સ્તરે આ વાયરસથી લડવા માટેના સાધનો કે સુવિધાઓ આપણી પાસે ઉપલબ્ધ નહીં. બરાબર, ભારત સરકાર એ સુવિધાઓ દરેક સ્તરે પ્રોવાઈડ કરવા માંગે છે, એટલે આ જાંચ માટેની જે પ્રોવિઝન છે તેને એક્ટિવેટ કરવામાં આવી છે. બરાબર, નોર્મલ કેસીસમાં સેક્શન 10 એક્ટિવેટ હોતો નથી. બરાબર, પણ આ મહામારી વાળી સિચ્યુએશન છે, ઇમરજન્સી વાળી સિચ્યુએશન છે, એટલે સેક્શન 10 શું કરવામાં આવ્યો છે? એક્ટિવેટ કરવામાં આવેલો છે, કાર્યરત કરવામાં આવેલો. બરાબર, જનરલી ડેડ, જનરલી આપણા નોર્મલ કેસીસમાં લાગુ પડે નહીં. આ ઉપરાંત શું કામ કરશે? તો કે COVID-19 થી લડવા માટે આવનારા 10 દિવસ, આવનારા 15 દિવસ, આવનારા 20 દિવસ કે અનિશ્ચિત કાળ સુધીમાં પર રોડ મેપ શું છે, વર્સ્ટ કેસ સિનારિયો શું થઈ શકે. બરાબર, કાલે સ્થિતિ સુધરી જાય ધેટ ઇઝ ફાઇન, પણ જો મારી રીતે નહીં સુધરી, કેસીસ ધીરે 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 વધતા ગયા, અંદર વધતો ગયો, તો ભવિષ્યનો રોડ મેપ આપણી પાસે શું હશે? ઇકોનોમી કઈ ટાઈપ હશે? આપણી પાસે જે મેડિકલ સુવિધાઓ છે કે નહીં? ચાઇનામાં આપણે જોયું કે તરત તરત એક આખી હોસ્પિટલ ઉભી કરવા માંગે છે. ભારત એક પ્રકારના પગલા લેવા માટે સક્ષમ છે કે નહીં? એ બધું તમારું ઇમ્પ્રુવ સેવા થશે ભવિષ્યના રોડ મેપમાં. રાજ્યોને કેટલા ફંડની જરૂર પડશે, જિલ્લા સ્તરે કેટલા ફંડની જરૂર પડશે, આપણી હોસ્પિટલો છે તેમાં પૂરતા સાધનો છે કે નહીં, 24/7 પાવર ત્યાં રહેવું જોઈએ, બીજી ખાવાની સુવિધાઓ રહેવી જોઈએ, પાણીની સુવિધાઓ રહેવી જોઈએ, ભીડભાડ વધારે નહીં થવી જોઈએ, કઈ રીતના આપણે આને હેન્ડલ કરીશું, આ બધી જે તમારી પૂર્વ તૈયારી છે એ બરાબર હોવી જોઈએ. 130 કરોડના દેશને સાચવવા માટે તો એનો રોડમેપ પણ કોણ બનાવશે? એનઈસી. અને એનઈસીને હવે સુવિધા આપી દેવામાં આવી છે કે ભાઈ સેક્શન 10 અંતર્ગત તમારી રીતે તમારી બધી જે પૂર્વ તૈયારીઓ છે તેને શું કરી શકો? સુરતમાં કાલ સુધી કોઈ કેસ નહી હતા, એક કેસ આવી ગયો, બની શકે કે આપણે 10 કેસ હોય, 20 કેસ આવી જાય, તો સ્થાનિક સ્તરે બલ્કમાં કોઈ વસ્તુ ખરીદવાની જરૂર પડી, કોઈ દવાઓ ખરીદવાની જરૂર પડી કે બીજી કોઈ વસ્તુની જરૂર પડી, મેડિકલ ક્ષેત્રની કે પ્રશાસનિક ક્ષેત્રની બીજી કોઈ પણ થોડી પગલા લેવાની જરૂર પડી તો અપ્રુવલ લેવાની જરૂર નથી. બરાબર, ભારતમાં પણ એક
છે કે આજે અપ્રુવલ માટે ફાઇલ મોકલી હોય બે દિવસ એની ઉપર સ્તરે લાગે આગળ જતા લાગે એમ કરતા કરતા 10-15 દિવસ અપ્રુવલમાં નીકળી જાય તો ત્યાં સુધી તો જે સંક્રમણ પામેલા લોકો છે એમની સંખ્યા પામી શકે કે બમણી થઈ જાય 10 ગણી થઈ જાય એવું નહીં થાય એના માટે એટલા માટે જે સ્થાનિક સ્તરે જે અધિકારી છે તેને પોતાની સૂઝબૂઝ પ્રમાણે બીમારીને સ્થાનિક સ્તરે રોકવા માટે જે પણ જરૂરી પગલાં છે એ લેવાની છૂટ આપવામાં આવેલી છે બરાબર આ ઉપરાંત જે વર્સ્ટ કેસીસ વાળા જે આપણા રાજ્યો છે કયા કયા તો કે મહારાષ્ટ્ર અને કર્ણાટક બરાબર મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં જે ઓલરેડી 50 ની ઉપર કેસીસ નોંધાઈ ગયા છે મહારાષ્ટ્રમાં 50 ની ઉપર કર્ણાટકમાં 30 ની ઉપર બરાબર તો આ બધા રાજ્યોમાં સેક્શન 33 અને સેક્શન 34 સેમ એક્ટની ડીએન એક્ટ 2005 નો સેક્શન 33 અને 34 પણ લાગુ કરી દેવામાં આવ્યો છે બરાબર અને એ શું આપે છે તો કે જિલ્લા અને સ્થાનિક સ્તરે અધિકારીઓને પરિસ્થિતિને અનુરૂપ ત્વરિત નિર્ણય લેવાની સત્તા આપેલ છે બરાબર માની લો કે સ્થાનિક સ્તરે દવાની જરૂર પડી સ્થાનિક સ્તરે માસ્ક ખરીદવાની જરૂર પડી હોસ્પિટલ તબીબી અથવા પ્રશાસનિક સ્તરે કોઈ પણ ત્વરિત નિર્ણય લેવાની જો જરૂર પડી તો સ્થાનિક સ્તરના અધિકારીઓએ લઈ શકશે એ લોકોએ કોઈ અપ્રુવલની પ્રોસિજરમાં પડવાની જરૂર નથી એ બધું જ્યારે એકવાર મામલો ઠંડો પડે ત્યારે રિપોર્ટ બનાવીને એ લોકો સરકારને જમા કરે છે કે ભાઈ અમારે તે વખતે 1,00,000 રૂપિયાના માસ્ક લેવાની જરૂર નથી એટલે નહીં લેવો આ જગ્યાએ અમારે ઘરે 144 લગાવવાની જરૂર નથી એટલે બધા કરવા માટે લોકડાઉન કરવાની જરૂર નથી એટલે અમે લોકડાઉન લગાવે કાં તો અમારે શહેરમાં 5 ક્વોરન્ટાઇન વોર્ડ ઉભા કરવાના છે જ્યાં લોકોને અલગ રાખી શકે જરૂર નથી એટલે અમે કરે બરાબર ત્યારે અમે તમારી પાસે અપ્રુવલ લેવા નહીં આવે બરાબર તો સરકારે બી શું કરશે માન્ય રાખશે આ ઉપરાંત બજારોને લઈને નિર્ણય આપણે ઘણા બધા જોયું કે ભાઈ મહારાષ્ટ્રના 4 શહેરો નાગપુર મુંબઈ પિંપરી ચિંચવડ અને પુણે સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યા છે માત્ર કરિયાણાની દુકાનો જીવન જરૂરિયાતની અન્ય વસ્તુ અને દવાઓની દુકાનો મેડિકલની દુકાનો અને દવાખાના દવાખાના પણ એવા હોય જે બહુ જરૂરી હોય દાંતના દવાખાનાને બંધ કરાવવા માટે કારણ કે દાંતનું દવાખાનું ખુલ્લું રહેવું જરૂરી રહે બરાબર તો એવા વસ્તુને છોડીને સંપૂર્ણપણે જે નિર્ણય છે તે કોણે લીધો છે તેના સ્થાનિક પ્રશાસને લીધો કે ભાઈ સંપૂર્ણપણે આપણે શું કરવાનું છે લોકડાઉન બંધ કરી દેવાનું છે જેથી લોકોને બહાર નીકળતા અટકાવી શકે બરાબર આ ઉપરાંત પરિવહનને લઈને જે નિર્ણયો છે બરાબર કઈ બસો ચાલુ રાખવી કઈ બસોને બંધ રાખવી ટ્રેન કઈ ચાલુ રાખવી કઈ ટ્રેન કેન્સલ કરવી વગેરેનો નિર્ણય પણ સ્થાનિક સ્તરે લેવાઈ શકે જો ત્યાં વધારે પ્રમાણમાં મહામારી ફાટી નીકળે તો બરાબર તો ખાસ યાદ રાખવું કે ડીએન એક્ટનો સેક્શન 10 અને અમુક રાજ્યોમાં સેક્શન 33 અને સેક્શન 43 ને કાર્યરત કરી દેવામાં આવ્યા છે એક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે નવા ઉમેરવામાં નથી આવ્યો ઓલરેડી હતા જ આપણે જસ્ટ એને શું કરવામાં આવ્યું છે કાર્યરત કરવામાં આવ્યું છે કેમ કાર્યરત કરવામાં આવ્યું છે કારણ કે અત્યારે આપણે ત્યાં ઇમરજન્સીની સિચ્યુએશન છે એટલા માટે બરાબર જોઈ લો જાવે એકવાર આવો જે બીજો એક્ટ છે આપણી પાસે એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897 બરાબર એપિડેમિક ડિઝીઝીસ એક્ટ 1897 બરાબર એ પણ લગભગ આને સિમિલર જ એક્ટ છે બરાબર પણ એમાં ફરક શું છે કે જે બોર્ડર્સ પર આવતા જતા જે લોકો છે બરાબર કે આપણે સમજી લઈએ કેન્દ્ર સરકારની કેબિનેટ મીટિંગ થઈ અને એમાં દરેક રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને છૂટ આપી દેવામાં આવી છે કે ભાઈ તમે તમારી સરહદમાં આવતા જતા કોઈ પણ માણસ સમુદાય જહાજ અથવા અન્ય સાધનોની જાંચ માટે અધિકૃત છો બરાબર જનરલી આ બધું કોણ કરે કેન્દ્ર સરકારના જ હાથમાં રાજ્ય સરકારોમાં પડે નહીં બરાબર માની લો કે કંડલા બંદરે કોઈ જહાજ ઉતરે છે તો એમાં માત્ર કેન્દ્ર સરકાર જ એની જાંચ લઈ શકે પણ ગુજરાત સરકારને કોઈ લેવા દેવા હોય નહીં કેમ નહીં હોય કારણ કે કંડલા પોર્ટ છે તે કોના દ્વારા ચલાવવામાં આવતું હોય કેન્દ્ર સરકાર દ્વારા આવા જે ઇન્ટરનેશનલ બોર્ડર છે તે કોના દ્વારા ચલાવવામાં આવતું હોય કેન્દ્ર સરકાર દ્વારા પરંતુ હવે જે કમિટી છે કેબિનેટ કમિટી એવું નક્કી કર્યું છે કે ભાઈ દરેક રાજ્યો અને યુટી દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એપિડેમિક ડિઝીઝ એક્ટ ઈડી એક્ટ નો બરાબર કેરનો એક્ટ છે 1897 એનો સેક્શન 2 પોતાના પ્રદેશોમાં લાગુ કરી શકશે બરાબર હવે જો આરોગ્ય કોનો વિષય છે રાજ્ય સૂચિનો વિષય છે બરાબર તો રાજ્યએ પણ પોતાની રીતે પોતાના નાગરિકોને સ્વસ્થ રાખવા માટે પગલાં લેવા પડે તો એટલા માટે આ સેક્શન એક્ટિવેટ થવા દિવસે શું થશે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જેટલી પણ ગાઈડલાઈન છે
જાહેર કરે એ બધી આપોઆપ કોણ અમલ કરી શકશે? કેન્દ્ર સરકાર સોરી રાજ્ય સરકારો અને કેન્દ્ર પ્રશાસન, કેન્દ્ર શાસિત પ્રદેશોનું જે પ્રશાસન છે તે ડિરેક્ટલી એને અમલમાં મૂકવા માટે બાધ્ય બની જશે. બરાબર, ચાલો હવે ઈડી એક્ટ વિશે થોડું જાણી લઈએ. ઈડી એક્ટ 1897 બ્રિટિશ સરકારના સમયમાં લાવવામાં આવ્યો. 1897 માં બ્રિટિશરોનું શાસન, બરાબર, કેમ લાવવામાં આવ્યું? તો કે તે સમયના બોમ્બે સ્ટેટમાં પ્લેગની બીમારીને રોકવા માટે, ત્યારે પણ પ્લેગ એક મહામારી તરીકે ઉભરી આવી અને એને રોકવા માટે આ એક બનાવવામાં આવ્યો કે સ્થાનિક સ્તરે જે અધિકારીઓ જે ગ્રાઉન્ડ પર કામ કરતું હોય તે પોતાની સૂઝબૂઝથી નાગરિકો સાથે કામ લઈ શકે એ મહામારીને રોકવા માટે કેટલા બધા અધિકારીને આપી દેવામાં આવે એટલા માટે ઈડી એક્ટ બનાવવામાં આવેલ, એપિડેમિક ડિઝીઝીસ એક્ટ. બરાબર, અને જો અહીંયા લખેલું છે કે સેક્શન 2 એ અનુસાર કેન્દ્ર સરકાર જરૂરી પગલાં લેવા માટે અધિકૃત છે. પોતાની સરહદમાં આવતા જતા કોઈ પણ માણસ, સમુદાય, જહાજ અને અન્ય સાધનોની જાંચ માટે અધિકૃત, અને આ જાંચમાંથી જુઓ જનરલી નોર્મલ કેસીસ હોય ત્યારે કોઈ દેશના રાષ્ટ્રાધ્યક્ષ અથવા તો એમ્બેસેડર આવતો હોય ત્યારે એ લોકોની જાંચ નહીં કરવામાં આવે. બરાબર, પણ આ કેસમાં આરોગ્યમાં આવ્યું છે એટલા માટે ભલે કોઈ સામાન્ય નાગરિક આવે છે કે કોઈ વીઆઈપી માણસ એક જગ્યાએથી આવે છે, દરેકને આ જાંચમાંથી કમ્પલસરી પસાર થવું પડશે. બરાબર, સ્ટેટસ સાથે કોઈ લેવા દેવા નથી. શંકાસ્પદ વ્યક્તિને વોરંટ વગર ડિટેઇન કરવા માટે પણ અધિકૃત છે, જે ગ્રાઉન્ડ પરનો અધિકાર છે. અને ભલે પણ પોલીસ વોરંટ કે તમારી સામે કોઈ વોરંટ નહીં હોય ઇસ્યુ કરેલું કોર્ટ દ્વારા અથવા તો કોઈ સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા, છતાં પણ આ એક્ટનો સેક્શન 2 અધિકૃત થઈ ગયો છે, કાર્યરત થઈ ગયો છે, એટલે તમને કેસે કે ભાઈ સાઈડમાં ઉભા રહેવા તો ઉભા રહેવા નહીં, કોઈ સવાલ કરી શકો નહીં. બરાબર, શંકાસ્પદ વ્યક્તિને ડિટેઇન કરવા માટે અધિકૃત છે. બરાબર, આ જ એક્ટનો સેક્શન 3 શું કહે છે? તો કે આદેશ ન માનનાર માટે દંડ અને જેલની જોગવાઈ. બરાબર, જો સરકાર આપણને ઘણા દિવસ સુધી કહે છે કે ભાઈ તમારી ટ્રાવેલ હિસ્ટ્રી શેર કરો, જેથી કરીને તમે જો કોઈ ક્વોરન્ટાઇન હિટ અને સોરી કોરોના હિટ દેશમાંથી જો તમે આવ્યા હોય તો સરકાર તમારી જાંચ કરી શકે, તમારા સંપર્કમાં આવેલા અન્ય લોકોની જાંચ કરી શકે. બરાબર, જેથી તમે અન્ય લોકોને સંક્રમણ નહીં આપો. બરાબર, પરંતુ જો તમે એવું નથી કરતા અને સરકારને ખબર પડે છે કે ભાઈ તમે કોઈ માહિતી છુપાવી હોય તો સરકાર શું કરશે? આદેશ ન માનનાર માટે દંડ અને જેલની જોગવાઈ. આ ઓલરેડી કેરેલા અને મહારાષ્ટ્રમાં લાગુ કરી દેવામાં આવ્યું છે. કેરેલા અને મહારાષ્ટ્રનો કોઈ નાગરિક જો પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવે અથવા તો પોતાની હેલ્થના લક્ષણો છુપાવે તો એને દંડ અથવા તો જેલ થઈ શકે. દુનિયાના ઘણા બધા દેશોએ પણ આ પ્રકારની સિમિલર સિસ્ટમ પોતાને ત્યાં એક્ટિવેટ કરી દીધી છે. બરાબર, ચાલો ને એનો જે સેક્શન 4 શું કહે છે કે જે ગ્રાઉન્ડ પર જે અધિકારી છે એને મહામારીને રોકવા માટે આ એક્ટ અંતર્ગત જો કોઈ નિર્ણય લીધો હોય, બરાબર, તો એને લીગલ પ્રોટેક્શન આપવામાં આવશે. ભવિષ્યમાં મારી કોઈ મને ડિટેક્ટ કરવામાં આવ્યો છે, બરાબર, અને હું પોઝિટિવ નીકળું છું તો હું કરી શકું કે હું તો પોઝિટિવ જ હતો, છતાં પણ ત્યાંના અધિકારી મને હેરાન કરી ગયો, એરપોર્ટ પરના અધિકારી હેરાન કરી ગયો, પણ એની ડ્યુ કે હું બહારના દેશમાંથી આવેલો હતો, મને 14 દિવસ કે 27 દિવસ માટે સરકારી સુવિધામાં રાખવાનું એનો કામ હતો. કેમ એનું કામ હતું? કારણ કે એને તો ખબર નહીં હતી કે ભાઈ મને હું સંક્રમિત છું કે નહીં, એને પોતાનું કામ કર્યું એટલે એને શું આપવામાં આવશે? લીગલ પ્રોટેક્શન આપવામાં આવશે. ભલે એની પાસે અધિકૃતતા હતી કે નહીં, એની પાસે ઓથોરિટી હતી કે નહીં, એ ગ્રાઉન્ડ લેવલ પર એને સેક્શન 2 અંતર્ગત આ અધિકાર આપી દેવામાં આવ્યો કે ભાઈ તારે લાગે કે ભાઈ આ મારા શંકાસ્પદ છે, સાઈટ પર કરીને એને તમે જે ઠીક લાગે તે કરવાનું. બરાબર, તો એને ભવિષ્યમાં લીગલ પ્રોટેક્શન આપવામાં આવશે ગવર્નમેન્ટ ઓફિસરને. બરાબર, અને 2009 પણ ઓલરેડી કેન્દ્ર સરકાર આ એક્ટ કાર્યરત કરી ચૂકી છે આ સેક્શન. બરાબર, ક્યારે? જ્યારે પુણેમાં સ્વાઇન ફ્લૂને રોકવા માટે. બરાબર, પુણેમાં સ્વાઇન ફ્લૂને રોકવા માટે 2009 આ સેક્શન લાગુ કરવામાં આવે. બરાબર, કે જેથી કરીને સ્પાઇક ફ્લૂને અન્ય કોઈ ક્ષેત્રોમાં જતો અટકાવી શકાય. બરાબર, ચાલો જોઈ લો એક વાર.